गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो दोस्तों? तो જઈએ છે પ્રક્ષિપ્ત ગતિના જ દાખલા, પણ થોડા વેરાયટી વાળા. સૌથી પહેલા ક્રિકેટનો કોઈ ખેલાડી 100 મીટર જેટલી મહત્તમ સમક્ષિતિજ સુધી, દોસ્તો જ્યારે ભી આપણને સમક્ષિતિજ શબ્દ આવે એનો મતલબ રેન્જ આપી કેવો. રેન્જનું સૂત્ર મોટે આવડી જાય. सूत्र r बराबर v0 स्क्वायर sin 2 थीटा अपॉन g. पण એમાં મહત્તમ શબ્દ આવ્યો એટલે આપણે લખવું પડે r max. sin લખવાનું નહીં તો ફાઇનલી સૂત્ર v0 स्क्वायर अपॉन g. તો દોસ્તો v0 स्क्वायर बराबर r max ગુણ્યા g. બોલો r max 100, जीनी वैल्यू आपने 10 ले ली है, अंदाजे लीधा वो कैसे काम करिए छे. तो दोस्तों आपड़ी पासे v0 स्क्वायर तैयार थई गयो. हवे ते केटली ऊंचाई सुधी पहुंची सके तेनो मतलब के मारे हवे महत्तम ऊंचाई नो कॉन्सेप्ट वापरवो छे. दोस्तों महत्तम ऊंचाई એટલે डायरेक्ट h max लखो तो पण चाले, अथवा तुमने याद ना हो तो v स्क्वायर माइनस v जीरो स्क्वायर बराबर 2ad. आ कॉन्सेप्ट में जाओ एनो प्रारंभिक स्वरूप महत्तम ऊंचाई जाए એટલે અંતિમ વેગ 0 માઈનસ v जीरो स्क्वायर 2. ઊંચાઈ એટલે ગુરુત્વાકર્ષણ ની વાત છે એટલે માઈનસ g, અને d ની જગ્યાએ આપણે લખીએ h. માઈનસ માઈનસ કચ દોસ્તો h બરાબર v0 स्क्वायर अपॉन 2g, 2 g ની જગ્યાએ 10, અને v0 स्क्वायर એટલે કે તમારું પહેલું સમીકરણ 1 2 અને આ મિન. દોસ્તો જુઓ તમે ડાયરેક્ટ આ બંને ઉડી ગયા તો મને અહીં મહત્તમ ઊંચાઈ મળી ગઈ 50 મીટર. હવે આ તો મને કોઈ કે છે મારે દાખલો ગણવો પડ્યો, હું ડાયરેક્ટ જ શોર્ટ ટ્રિક વાપરી લઉં ડાયરેક્ટ જ. તો તમે સમજી જાઓ, તમને આપ્યું છે r max, તમે ડાયરેક્ટ લખી શકો h max is equal to r max by 2. ફરી કહું છું દોસ્તો, તમે ડાયરેક્ટ આવી શોર્ટ ટ્રિક થી એક જ મિનિટની અંદર અંદર જવાબ લાવી શકો છો. 100 50 1500 એ પ્રમાણે દાખલો ગણી છે. જોઈએ બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે આટલા કોણે થીટા આપ્યો છે 30 ડિગ્રી, ગોળી 3 કિલોમીટર દૂર અથડાય છે, તો શું 5 કિલોમીટર દૂર અથડાઈ શકે? દોસ્તો 5 કિલોમીટર અથડાય એટલે આપણે રેન્જ ની વાત કરીએ. તો r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા / g. હવે આપણને 3 કિલોમીટર તો અથડાય જ છે એટલે r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા / g 1, જે દોસ્તો આપણને આપેલું છે 3 કિલોમીટર. બહુ સાદી સમજો, આની ઉપરથી હું v0 સ્ક્વેર ને કરતા બનાવું છું, મારે ક્યાંય કેલ્સી વાપરવું નથી. જો કરતા બનાવું છું તો r1 ગુણ્યા g ભાગ્યા sin 2 થીટા. હવે દોસ્તો એવું કહે છે કે 5 કિલોમીટર માટે આ શક્ય છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો એ ચેક કરવા માટે આ v0 સ્ક્વેર ની કિંમત અહીંયા મૂકી દો. તમારું બહુ ઈઝીલી કામ બધું પતી જાય. પણ થીટા 30 આપ્યો છે એની જગ્યાએ હવે તમારે વિચારવું પડશે. અહીંયા તમારે ફિક્સ છે, ચલો આપણે કામ કરીએ v0 સ્ક્વેર શોધી કાઢીએ. દોસ્તો આ 3 કિલોમીટર છે એટલે 3000 વિચારજો, એટલે આપણે અહીં લખીએ 3000. જી ની વેલ્યુ કેલ્સી ના વાપરવું પડે એટલે 10 રાખું છું. sin 2 થીટા એનો મતલબ દોસ્તો sin 60, sin 60 √3/2, √3/2 એટલે 0.866. પાકું દોસ્તો હવે આ વસ્તુ અહીંયા એપ્લાય કરો. જો તમને આપું છું વિચારો, તમે હવે આની અંદર કયું સ્ટેપ ઇન્વોલ્વ કરી શકો છો? ચલો વિચારી દોસ્તો, થોડું વિચારો
તમને એવું કીધું છે કે 5 કિલોમીટર દૂર અથડાઈ શકે તે કામ કરી દોસ્તો આની ઉપરથી આપણે આર મેક્સ સુધી દઈએ કે મેક્સિમમ કેટલું દૂર જાય એ આપણને મળી જશે તો સાઈન ની લખવાનું v0 સ્ક્વેર અપોન g બોલો v0 સ્ક્વેર તૈયાર છે મુકાઓ કિંમત તો આર મેક્સ ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ 3000 ગુણ્યા 10 क्या है भूल सकते हैं दोस्तों आर हजार टन ओके भाग्या 0.866 અને g ની વેલ્યુ 10 બોલા બંને કટ રફલી આનો ભાગાકાર કરશો તો r max બરાબર 3468 એટલે અંદાજિત કહો તો બહુ બહુ તો 3.5 કિલોમીટર આવે મેક્સિમમ r max 3.5 કિલોમીટર જાય જો ટાર્ગેટ 5 કિલોમીટર દૂર હોય તો એને અથડાશે નહીં કારણ કે 5 કિલોમીટર સુધી આ પહોંચશે જ નહીં કારણ કે એની મેક્સિમમ કેપેસિટી 3.5 કિલોમીટર ની છે તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ખબર પડી ક્યાં કેલ્સી ની આપણે અંદાજિત લખી કાઢ્યું કે હા આના કરતા થોડું મોટું આવશે હજી આગળ છે દાખલા નંબર 30 એક ફ્લાઇટ પ્લેન આટલા કિલોમીટર ઊંચાઈએ ઉડે છે દોસ્તો આની હાઈટ છે 1.5 કિલોમીટર અહીંયા આપણે એક સરસ મજાનું પ્લેન વિચારી લઈએ જે ઉડી રહ્યું છે આ રીતે કોઈ પ્લેન છે જે ઉડી રહ્યું છે એની ઝડપ તમને આપેલી છે એટલે હું વી પ્લેન લખું છું પ્લેનની ઝડપ 720 કિલોમીટર એટલે ગુણ્યા 1000 ભાગ્યા 3600 બે મીંડા કટ 36 2 72 એટલે પ્લેન ની ઝડપ આવી 200 મીટર પ્રતિ સેકન્ડ હવે મારે આ પ્લેન ને ટાંકવું છે એની માટે મેં એક તોપ મૂકી છે દોસ્તો બહુ ધ્યાનથી સમજજો આપણે એક તોપ જેવું મૂકી દીધી આ તોપ આપણે મૂકી છે કે જે આ પ્લેન ને ટાંકી રહી છે અને એમાંથી જે ગોળો છૂટે છે એની ઝડપ 600 મીટર પ્રતિ સેકન્ડ છે હવે જો આને શિરોલંબ સાથે વિચારી દોસ્તો સમજો શબ્દ શિરોલંબ સાથે જો થીટા કોણ બનાવ્યો હોય તો આ ઘટક v0 cos થીટા અને આ ઘટક v0 sin થીટા 0 ની જગ્યાએ t સિમ્બોલ છે તો t આપી દઈએ એટલે આપણને ખબર પડે જો t સમયે ધ્યાનથી સાંભળો t સમયે બંને ના અંતર વિચારો તો વેગ ગુણ્યા સમય વિમાનની વાત કરીએ છીએ તો વેગ ગુણ્યા સમય એટલે અંતર થઈ ગયું આ જ રીતે જે તોપ ગોળો છૂટે છે એની માટે ઘટક લેવો પડે મારે કયો ઘટક લેવો પડશે આ અથડાઈ રહ્યો છે એ અથડાશે એટલે એની માટે જરૂરી મને કોઈ ઘટક લેવો પડશે ધારી લો કે દોસ્તો v મે cos થીટા કારણ કે શિરોલંબ સાથે ઉદ્ભવ ઘટક લેવાય આ સમક્ષિતિજ સાથે છે આપણે સમક્ષિતિજની વાત કરીએ છે એટલે vt sin થીટા t tt કટ તો શું sin થીટા શોધી કાઢીએ તો sin થીટા ને કરતા બનાવો તો vp ભાગ્યા vt VP તમારા 200 છે અને VT તમારા 600 છે તો શું sin થીટા મળી ગયા 1/3 જો sin થીટા મળી જાય ને તો તમને cos થીટા પણ મળી જાય કઈ રીતે ત્રિકોણમિતિ યાદ કરો cos સ્ક્વેર થીટા + sin સ્ક્વેર થીટા બરાબર 1 તો cos થીટા બરાબર ના ફાવશે અહીંયા બોલો sin સ્ક્વેર થીટા કેટલા થાય બંને બાજુ વર્ગ કરો sin સ્ક્વેર થીટા 1/2 1/9 ચલો cos સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ sin સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ 1/9 ધેટ મીન્સ 8/9 તમારું કામ થઈ રહ્યું છે દોસ્તો તમને cos સ્ક્વેર થીટા મળી ગયા તમારે એવું જોવું છે કે બંને અથડાશે કે નહીં તો એની માટે મારે કોઈક નવો શબ્દ વિચારવો પડે જો બંને આ આ ઉડી રહ્યું છે વિમાન છે એની ગતિ સમક્ષિતિ છે અને આ બોલ એને એટલે કે જે તોપ ગોળો છે એની તરફ જઈ રહ્યો છે
दोस्तों आनी मैक्सिमम हाइट कितनी था सुधी का जो मैं इनी हाइट सुधवा जाऊं तो एच बराबर वी जीरो स्क्वायर साइन स्क्वायर थीटा अपॉन टू जी आ सूत्र बढ़ी गया पर दोस्तों थीटा अहिया बने छे तो मारे आ खूणो शू लखा है तो नेव माइनस थीटा लखा है भूल ना करता ऊर्ध्व साथे छे आपणे अत्यार सुधी भण्या एमां आ खूणो होतो तो है ने पर शिरोलंब साथे शब्द पाको करो शिरोलंब साथे कीधु छे એટલે મારે થીટા ની જગ્યાએ લખવું પડશે 90 માઈનસ થીટા દોસ્તો 90 માઈનસ થીટા લખો એટલે વિધેય બદલાઈ જાય તો v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા / 2g ચલો દોસ્તો કિંમત મુકાઓ v0 સ્ક્વેર એટલે આ બોલ છે ગોળો છે એનો વર્ગ એટલે 600 600 cos સ્ક્વેર થીટા તમારી પાસે તૈયાર છે 8/9 આ 2 જો જી ની જગ્યાએ 10 લખું તો તો મારું કામ કેટલું થઈ ગયું બેટા 0 0 કટ થઈ ગયું પહેલું છે પણ ધ્યાનથી શબ્દો જોજો બેટા 2 30 પાકું જોજો 9 છે 3 ઉડી ગયા એટલે 10 અહીંયા ઉડ્યા એટલે 200 તો h બરાબર 8 2 16 ની પાછળ 3 મહિના એટલે એવું કહેવાય કે 16 કિલોમીટર દૂર જશે સાહેબ આ ગોળો જબરજસ્ત કહેવાય આ ગોળાની હાઈટ તો 16 કિલોમીટર જેટલી છે પ્લેન 1.5 કિલોમીટર છે શું બંને અથડાય હા અથડાય પણ ક્યારે અથડાય સમાન વેગથી સમાન દિશામાં જાય એનો મતલબ કે દોસ્તો વિરોધી દિશા છે બંને જો આની સ્પીડ ને આની સ્પીડ સરખી હશે તો અથડાશે હવે આ પસાર થઈ જાય અને પછી આ જાય તો અથડાય નહીં ઊંધું આ નીકળી જાય અને પછી જાય તો એ ના અથડાય આ બંનેની દિશા મે વિરોધી ધારી છે કોઈ એવું કે ફરી બોલું છું અહીંયા કઈ દિશા દોસ્તો ધારી છે આપણે વિરોધી કોઈ કે ના તો બી આ દિશામાં છે અને પ્લેન આમ ઉડે છે તો પામ દે છે જો બંને આમ હોય તો દિશા સરખી ઝડપ સરખી તો જ અથડાશે નહીં તો નહીં તો આ કિસ્સામાં મેં શું વિચાર્યું સામ સામે તમે આ તોપને અહીં મૂકી દો તો બંને કેવી કહેવાય સમાન છે એટલે બંને અથડાશે નહીં ક્યારે અથડાય કે જ્યારે સમાન વેગથી જાય અને આ આકૃતિ માટે વિરોધી દિશા આ આકૃતિ માટે વિરોધી દિશા અને આમ તો ગોળો હોય તો સમાન દિશા જોજો દોસ્તો ત્રણ બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા તમારી સામે છે જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે પાક્કા કરવા જેવા અને એમસીક્યુ ખાસ દોસ્તો એમસીક્યુ પૂછાય તો તમને આવડવા જોઈએ